તળાજા તાલુકાના ખંઢેરા ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાતા હોવાને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામની પ્રાથમિક શાળામાં થોડા દિવસ પહેલા પડેલા વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા અને દર વખતે આવા પ્રશ્નો બનતા હોવાને લઈને ગ્રામજનો દ્વારા તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે દર ચોમાસે ભારે વરસાદના કારણે નાવલી નદીના પૂરના પાણી શાળામાં ઘૂસી જતા સંકુલના મેદાનમાં અને શાળાના વર્ગખંડોમાં 2 ફૂટ પાણી ભરાઈ જાય છે અને શાળાની ભૌતિક વસ્તુઓ અને શિક્ષણ કાર્યને નુકસાન થાય છે. 4 મહિના બાળકોને જોખમ સાથે ભણાવવાનું થતું હોય તે જોખમકારક છે. આ સંદર્ભે ઉપલી કક્ષાએ રજૂઆત પણ કરેલ હોય પણ તેનો કાયમી ઉકેલ આવી શક્યો ન હોવાનું જણાવ્યું છે. ગામ લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને માંગણીઓ કરવામાં આવી હતી કે ધોરણ 6-8 નું સંકુલ ખૂબ જ નીચાણમાં હોય અને તળાવ નદી કાંઠે હોય માટે આ સંકુલ કાયમી બંધ કરવું, તેમજ ધોરણ 1-5 નું સંકુલ ઊંચાણવાળી જગ્યા પર હોય ત્યાં જૂના ઓરડાનું બાંધકામ પણ ખૂબ જ જૂનું હોય તે ઓરડા રદ કરી ત્યાં ધોરણ 1-8 નું સળંગ એકમનું બાંધકામ જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરી શિક્ષણ કાર્ય માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તળાજા તાલુકાના આપનો પરિચય. મારું નામ રાઠોડ ગુલાબસિંહ જસુભા, ગામ ખંડેરા. કઈ બાબતને લઈને આજે તમે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે? અમારા ગામની અંદર પ્રાથમિક સ્કૂલ આવેલી છે અને 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને બાળકોને ભણવામાં પરિસ્થિતિ બહુ નાજુક છે. અચાનક ઉપરવાસમાં વરસાદ હોય, અમારા ગામમાં ન હોય, ઉપરવાસમાં વરસાદ હોય છતાં પાણી એવું આવે કે 5-5 ફૂટ પાણી નિશાળમાં ભરાઈ જાય. અને ગઈ વખતે એ પરિસ્થિતિ એવી બની કે થોડા છાંટા શરૂ થયા અને સાહેબે એમ કીધું તમે બાળકો હોઈએ તો દફતર પલ્લાથી બેઠતા જાઓ, તો એના દફતરને તમામ વસ્તુ પલળી ગયેલી, 5 ફૂટ પાણી પડે ભરાઈ ગયેલ. અને મહા મહેનતે અમુક બાળકો રહ્યા, મહા મહેનતે બહાર નીકળેલ. જો અચાનક પાણી આવી ગયેલું હોય અને બાળકો અંદર હોય તો 2-3 શિક્ષકો હોય પણ છતાં એને કાઢી ન શકો, જાનહાનિ પણ થાય એવી શક્યતા છે. તો આના માટે અમે જે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલ છે અને અમારી જૂની નિશાળ જે છે એ ડેમેજમાં છે, 90 વર્ષથી જૂની સ્કૂલ છે, એ ડેમેજ કરીને ને ઓરડા બનાવીને અમને યોગ્ય કરવા વિનંતી. જે આપનું નામ? રાઠોડ તોગુભા નટુભા. શું તમારો પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એ છે કે સ્કૂલમાં પાણી ભરાઈ જાય છે, બરોબર, ઉપરવાસમાં વરસાદ હોય છતાં 5 ફૂટ પાણી ભરાઈ જાય. અમારા ગામમાં તો વરસાદ જ ન હોય તોય બી. અને બીજો પ્રશ્ન એ છે કે અમારા સ્કૂલ 2 છે, એમાં 1-4 અલગ છે અને 4-8 અલગ છે, 2 પાળી છે. તો એ 2 સ્કૂલ ભેગી થઈ જાય, જૂની નિશાળ અમારી ડેમેજમાં છે, એ સ્કૂલ પાડી અને 2 માળની કરે તો 1-8 લીગી ભેગું થઈ જાય, એ અમારો પ્રશ્ન છે.